પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં મીરાપીરની દરગાહ પાછળ રહેતા 60 વર્ષીય વૃદ્ધાના અવસાન પામેલા પુત્રએ લીધેલા નાણાં માટે મહિલા તથા પુરુષ વ્યાજખોર સમગ્ર પરિવારને હેરાન કરતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખારવાવાડમાં મીરાપીરની દરગાહ પાછળ રહેતા સવિતાબેન દેવાભાઈ મછવારા નામના 60 વર્ષીય વૃદ્ધાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ 5 વર્ષ પહેલા તેના પુત્ર ગોવિંદભાઈ મૃત્યુ પામ્યા છે. જે જીવિત હતા ત્યારે 6 વર્ષ પહેલા મચ્છીનો ધંધો કરવા માટે બાબુભાઈ ભીખુભાઈ બાદરશાહી પાસેથી અન્નપૂર્ણા નામની બોટ 5.5 લાખ રૂપિયામાં લીધી હતી અને આ બોટ લીધી ત્યારે બાબુભાઈને ગોવિંદે 2,75,000 રોકડા આપ્યા હતા અને બાકીના 2,25,000ની ચૂકવણી કરવા ગોવિંદે વાઘેશ્વરી પ્લોટમાં રહેતા દિલીપ રામજી ખેતરપાળ પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યાર પછી બોટ સામાનની ખરીદી કરવાની હોવાથી ગોવિંદે તેની પાસે રહેલ જય ખોડિયાલ અને શ્રી ગણેશ એમ બંને પિલાણાના ડોક્યુમેન્ટ પર 3 લાખ રૂપિયા 6% વ્યાજે લીધા હતા. આમ કુલ 6 લાખ રૂપિયા 6% વ્યાજે લીધા હતા અને નિયમિત રીતે વ્યાજની રકમ ચૂકવતો હતો. પરંતુ આર્થિક સંકળામણ હોવાથી પૈસાની વારંવાર તંગી રહેતી હતી, જેથી ગોવિંદે ખારવાવાડમાં નારણ મેપાની ઓફિસ પાસે રહેતા લીલાબેન રામજી મુકાદમ પાસેથી 1,25,000 રૂપિયા 6% વ્યાજે લઈ એ રકમ દિલીપને ચૂકવી આપી હતી અને ત્યાર પછી મચ્છીના ધંધામાંથી બચત કરીને વ્યાજ સહિત લીલાબેને રકમ ચૂકવી દીધી હતી અને એ પછી ગોવિંદનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ દિલીપે અવારનવાર ઘરે આવીને વ્યાજની ઉઘરાણી શરૂ કરતા સવિતાબેનની પુત્રી સુરેખાબેનના પતિ રાજુકરશન કોટિયાએ એની સહીવાળા તારીખ અને રકમ ભર્યા વગરના કેનેડા બેંકના 3 કોરા ચેક આપ્યા હતા. તેમ છતાં દિલીપ વારંવાર ઘરે આવીને ધાકધમકી આપી અને 6 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. તેનાથી ડરી જતાં આ વૃદ્ધાએ પુત્ર ગોવિંદના નામના પિલાણાનો કોલ અને પુત્રવધુ શોભનાના નામનો કોલ પણ દિલીપે તેની પાસેથી બળજબરીથી આંચકી લીધા હતા અને 6 લાખ રૂપિયા નહીં આપે તો સારાવટ નહીં રહે તેવી ધમકી આપતો હતો. ઉપરાંત લીલાબેન રામજી મુકાદમ પણ ફરિયાદી સવિતાબેન તથા પુત્રવધુ શોભનાબેન અને પરિવારજનોને અવારનવાર ગાળો કાઢી અને ગોવિંદે પૂરી રકમ ન ચૂકવી હોવાનું જણાવી ધાકધમકી આપતા હતા. પોલીસે બંને વ્યાજખોર સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ શોભનાબેન છે, ગોવિંદભાઈ મછવારા. હું એ ગોવિંદભાઈની ઘરવાળી છું. હવે એના મેં વ્યાજે પૈસા લીધા હતા. હવે એ વ્યાજવાળા બધા હેરાન કરે છે. આખે પૈસા તો એ ભર દીધા હતા 1/2 વેકે. હવે એ થોડા ઘણા બાકી રહી ગયા છે અને વ્યાજના ન થજી દે સૈકો. તો એ આ બધા ચારે કોરા એને છે ને દબાણ કરતા હતા. એ દબાણમાં એને આ રીતનું કર નાખ્યું આત્મહત્યા. તો અત્યારે અમને હેરાન કરે બધે કે જેમ બને એમ તમે ભરો પૈસા. હવે મારા નાના નાના છોકરાના છે, અમે ક્યાંથી કાઢીએ પૈસા? કોની પાસેથી લીધા હતા, ક્યારે અને કેટલા રકમ લીધી હતી? દિલીપભાઈ પાસે લીધા હતા. એ 7 વર્ષ થયા હતા. પણ અત્યારે તો હવે અમારા જેના ચેક લીધેલા છે ને કોળા એને હેરાન કરે છે. અત્યારે એને બધે કેસ એની પર કર્યો છે એટલે એને હેરાન કરે છે. એટલે આ બધે અમે બધે ઉપાય રકમ તો મારા ઘરવાળાએ લીધેલી છે. તો હવે અમને કોઈ ઓલું કહેવા ન થાવતા, પણ હેરાન આ ભાઈને કરે છે. અમારું એટલું જ કહેવાનું છે કે એને હેરાન કરો. મારે શું નામ છે, હેરાન કે કોણ છે બે જેને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તમે? નામ એ આ છે દિલીપભાઈ. એ અમારા આ જેની પાસે ચેક લીધેલા છે ને એને કરે છે દિલીપભાઈ. ને જે 1.25 લાખ રૂપિયા લીધેલો હતો ને એ લીલાબેન છે. એ અમે જ્યાં પણ જઈએ ને ત્યાં ગારું કાઢે અમને બધાને. અમારી નળનું ને પછી આ જમાયું ને જેમ ફાવે એમ બોલે. અમે તો કોઈ દિવસ એની હામાં નથી બોલ્યા. પણ તોય આ બધે આ કર્યું ને એમાં કેસ વ્યાજના જ પૈસા છે કે જેમ બને એમ તમે વ્યાજ દેવો એ કે. પણ અમે ક્યાંથી કાઢીએ? હવે અમારા નાના નાના દીકરાના છે એને અમે કામે મોકલેલા છે. ને હું ઘરમાં સાડીનું ને સિલાઈ મશીનની કહું છું. ને અમારા સાસુ છે એ મચ્છી માર્કેટે જાય. એ પછી 60 રૂપિયા કમાય એવી રીતે હોય ના હોય એ રીતનું હોય અમારું. અત્યારે તો ઘર મારો છે ને નંદોઈ છે એની ઉપર આ બધું કરીએ. લાઇટના બિલ છે, પછી આ ઘરમાં જે વસ્તુ ઘટતી આ તે એ બાદ અમારા છે ને ઘરના જમાય છે ને એ કરે છે. એક મારા નામનો છે ને એક મારા ઘરવાળા નામનો છે. ઈ ઉપાડેલા છે ને બીજા બોટના 3 લાખ ઉપાડેલા છે. એમાં મારા નંદોઈ છે ને એને હેરાન કરે છે. ઈ કોળા ચેક દીધેલા છે ને એ ભાઈ ને હેરાન કરે છે. તમારા ઘરવાળાનું કઈ રીતે આત્મહત્યા શું એમાં કારણ? આજ હતું હેરાન ગતિ વ્યાજ બધા વ્યાજવાળા માંગતા હતા ને એ કારણથી કંટાળી ગયો કે હું ક્યાંથી દઉં પૈસા જ મારી પાસે નથી તો હું કરું છું. એને 1/2 રાતનો હું કોણ નાખ અમને નથી ખબર. કેટલા સમય પહેલા એ બહેનો કઈ રીતે આપઘાત કર્યો? 6 વર્ષ થયા.
હવે આ બધું બધે ઉપાયરા છે કે વ્યાજ વાળા બહુ હેરાન કરે છે કે આ ગમે એમ કરીને મને આપો પૈસા. હવે અત્યારે છે જ નહીં પાસે તો અમે કેમ આપીએ. અમે ના ભાઈ ને હેરાન બહુ કરે છે. કોડા ચેક દીધા જ નહીં. મારા નંદો એ થાય ઘરના જમાય જ છે. એને તો મદદ બિચારા એ કહી દીધ કે આ તમે લીધા જ નહીં તો હું આ સાક્ષીમાં તમને ચેક આપું છું. તો હવે અત્યારે એને હેરાન કરે કે ગમે એમ કરીને તમે ક્યાં ભરો. તો એને રસ્તે મારે કે એને બધા હેરાન કરે છે.